કે વજન મારું બહુ ઘટી ગયું છે, ઘણા લોકોએ મને વાત કરી હતી, એટલે ઘણા ઓળખી નથી શકતા કે તમારું મોઢું નાનું થઈ ગયું છે, તમે દુબળા બહુ દેખાવ છો, પણ વજન ઘટી ગયું છે. એટલે મેં કીધું તો મારી ઓળખાણ પહેલા હું આજે આપું કે મારું નામ રામ ગઢવી છે અને ઘણા પ્રયત્નો કર્યા છતાં પણ હજી સુધી એ પ્રમુખ કોણ છે. તો હું વેલકમ કરું એ પહેલા આજના કાર્યક્રમની થોડીક રૂપરેખા આપી દઉં કે કાજલ ઓજા વૈદ્ય આ કાર્યક્રમનું સંચાલન કરવાના છે, પણ ક્યાં છે મને ખબર નથી. અમનનો કાર્યક્રમ છે એટલે આપણે જે ફોર્મેટ જાણતા હોય એવું તો હોય જ નહીં, એ કંઈકનું કંઈક નવું લઈને આવતું હોય છે અને આજે પણ એવું જ કંઈક છે. એ શરૂઆત કરે એ પહેલા કાજલબેન જો અહીંયા આવી જાય તો એમને આ માઇક સોંપી દઉં, નહીં તો પછી કાર્યક્રમનું સંચાલન હું જ કરીશ અને થોડાક પૈસા બચાવીશ. એનીવે, આ આપણો બીજો કાર્યક્રમ 2016નો છે. પરંપરામાં તમે ઘણા બધા આવેલા અને એ કાર્યક્રમના ખૂબ વખાણ મેં સાંભળ્યા, કારણ કે ત્યારે હું ઇન્ડિયા હતો. તો એના માટે એ લોકો જે કાર્યક્રમ શરૂ કર્યો હતો, રથી ને આશીષ ને બધા, એને આપણે તાળીઓથી આજે પણ બધાને. રથીની ઈચ્છા હતી કે એ મને ઇન્ટ્રોડ્યુસ કરે અત્યારે, પણ મેં કીધું એવું કોઈ દિવસ બન્યું નથી અને તું જરા કંઈક વધુ પડતું બોલી નાખે તો મને ગમે પણ નહીં, કારણ કે એ નાગરનો દીકરો છે. એટલે નાગરભાઈઓ બહેનો મને માફ કરે, પણ એને એની ભાષામાં અલંકાર બધા બહુ હોય જે આપણને ઘણીવાર લાગુ પણ ના પડતા હોય. એટલે મેં રથીને ના કહે કે આજે તો હું જ કાર્યક્રમની શરૂઆત કરીશ, એટલે બધાને એમ થાય કે હું પાછો આવી ગયો છું અહીંયાથી. અમરનો આ કાર્યક્રમ વાત કરતા હતા અમે ફોનમાં, તો અમરે મને કહ્યું કે સિતાંશુ યશચંદ્રને માટે એણે એક કાર્યક્રમ કરેલો હમણાં ઇન્ડિયામાં, અને એ કાર્યક્રમનું ફોર્મેટ સિતાંશુભાઈનું સજેશન હતું અને એ રીતે એ કાર્યક્રમ થયેલો. એટલે આપણે સિતાંશુભાઈનો આભાર માનીએ અને એમને તાળીઓને ગડગડાટથી વધાવીએ. ક્યાંય પણ કંઈક સારું હોય તો આપણે એ ગ્રહણ કરવામાં વાંધો નહીં. મેં અમને એમ કહ્યું કે સિતાંશુભાઈ માટે તે કાર્યક્રમ કર્યો, એ જો સારો હોય તો આપણે પણ એને રિપીટ કરીએ, એમાંથી જે કંઈ સારું હોય ભલે ને અમને પણ જાણવા મળે અમેરિકા બેઠા બેઠા. જતીન કાજલબેનને બોલાવી આવ્યો હતો, એચઆરને પણ બોલાવતો આવજે સાથે સાથે. એક ચાણક્ય નામનું નાટક ઇન્ડિયામાં બહુ સરસ ચાલ્યું છે અને એ નાટક લઈને એ ટીમ આખી અમેરિકા આવી છે, બોસ્ટનમાં આજકાલમાં ભજવાઈ રહ્યું છે. એ નાટક અહીંયા 15મી મે સિકોકસ ન્યૂ જર્સીમાં ભજવવાનું છે. તો એના માટે તમે કૌશલ ઠક્કરને મળો, જે આપણો સાઉન્ડમેન છે રજે, એને વાત કરજો જો એ નાટક જોવા જવાની ઈચ્છા હોય તો. ચાણક્ય અને મને રથીને કહ્યું કે આમાં લખ્યું છે એટલી જાહેરાત કરજો, એટલે વધારે નથી બોલતો નાટક વિશે અને કલાકારો વિશે અને ઓર્ગેનાઇઝર વિશે. લખ્યા પછી મને લાગે છે આપણે બધા ગુજરાતી વાણી રાણીના વકીલ છીએ. અહીં જેટલા પણ એકઠા થયા છે એટલા પૂર્ણ હૃદયથી ગુજરાતી ભાષાને આવકારવા, ગુજરાતી ભાષાને સ્વીકારવા, ગુજરાતી ભાષા સાથે જોડાવા ભેગા થયા છે. તો હું અમરભાઈને વિનંતી કરીશ કે એમના પ્રવાસમાં આપણને સાથે લે અને આદિકવિથી શરૂ કરીને આજના કવિ સુધી આપણને એ પ્રવાસ કરાવે. અમર ભટ્ટ. Thank you.
હલો હલો त्रिनेत्रा
ચંદ્રશેખર નમસ્યે પરમાનંતા ચિત્કરાં બ્રહ્મરૂપિણિ પાહિ માં પરમેશાં વેદં શરણં आगत है पाहि मां परमेश्वर भेतं शरणं आगत है पाहि मां परमेश्वर भेतं शरणं आगत है ओ ओ ओ ओ આપની સમક્ષ ઉપસ્થિત થવાની તક આપવા બદલ રામભાઈનો, એકેડેમીનો, ટીવી એશિયાનો બધાનો ખૂબ આભાર માનું છું. આ એકેડેમી સાથે એવો ઘરોબો છે, એવો નાતો છે કે રામભાઈને ઘણી વાર હું કહું છું માધવ રામાનુજના આ શબ્દો કે એક એવું ઘર મળે આ વિશ્વમાં જ્યાં કશા કારણ વગર પણ જઈ શકું, ને એક એવી મહેફિલ આ રામભાઈની મહેફિલ એવી છે, એક એવી મહેફિલ કે જ્યાં મને કોઈ બોલાવે નહીં મેં જઈ શકું, પણ એનો એક આનંદ છે. આપણી ભાષાની કેટલીક મહત્ત્વની કૃતિઓ, આપણી ભાષાનો એની કવિતા, એ કવિતામાં કાળક્રમે કઈ રીતે એનું વિષયવસ્તુ બદલાય છે, એની ભાષા કઈ રીતે બદલાય છે, એ બધું એક જોવાનો ઉપક્રમ આજે કરીએ એવી મારી ઈચ્છા હતી. એ સાથે આપણી ભાષા સાથે એક નિસ્બત બંધાય. શાયર ફકીરની આ પંક્તિઓ મને ખૂબ ગમે છે. કહું હું શું હવે, મુજ દિલ તણો હર તાર જુદો છે. કહું હું શું હવે, મુજ દિલ તણો હર તાર જુદો છે, ને ફરિયાદનો હર તારમાં પોકાર જુદો છે. ન પીતે હું મદિરા, કિંતુ અહીં પાનાર જુદો છે. ન સુનતે લેશ, કિંતુ ગીતનો ગાનાર જુદો છે. ને જમાવું છું હવે હું સૂર, દિલના તાર તોડીને. કલેજું હાથમાં છે, આજ સાંભળનાર જુદો છે. કેટલીક વાત કરવી છે આપણી ભાષા વિશે. આમ અખાનો છપ્પો છે, મને ખૂબ ગમે છે કે જંગી ઢોલ ઘણા ગડગડે, જંગી ઢોલ ઘણા ગડગડે, ઝીણી વાત કાને નવો પડે. તો આ કેટલીક ઝીણી વાત. શૂન્ય પાલનપુરી પણ કહે છે કે ગઝલ મારી સમજનારા જ એનો મર્મ સમજે છે, ઉઘાડા શબ્દમાં પણ વાત છાની લઈને આવ્યો છું. તો આ છાની વાત, કેટલીક ઝીણી વાત આપની સાથે કરવી છે. એવો વિચાર છે કે વિરામ પહેલાં આપણી મધ્યકાલીન કવિતાથી આપણી આધુનિક કવિતાની શરૂઆત સુધીની કેટલીક કવિતાઓ લઈએ, આપણે ભાષાની વાત કરતા જઈએ, એમ સાથે આપણે ભાષા સાથે એક અંતર્ગત થતા જઈએ, એક નિસ્બત બંધાય. અને બાલમુકુંદ દવે એક આપણી ભાષાની વાંગમય વસંત એવું કાવ્ય આપે છે, જેમાં કદાચ મારે જે વાત કરવી છે એની કેટલીક પંક્તિઓ આપને કહું. ગિરનારની ઉન્નત ટૂંક ઉતરી, પદે પદે જાદવને જગાડતો, પ્રભાતીએ પ્રાંત તળેટીનો ભરી, ઓ આવતો જો નરસિંહ નાગરો. કરતાલના એ હરતાલ તાલે, ઉદ્યાન સારસ્વત ગુર્જરીને, મોહરી શુચિ સાત્વિક ભક્તિ મંજરી. સંસારના, આ નરસિંહની વાત થઈ, સંસારના જોઈ પ્રપંચ ધૂર્તતા,
જ્ઞાની અખાનો ઉછળ્યો પ્રકોપ પ્રકોપ પાખંડની પીઠ પરે લગાવ્યા સોનાર તે સંતત શબ્દ ચાબખા સંજીવ અને અખાની વાત પછી હવે પ્રેમાનંદ સંજીવની છાંટી પુરાણ કાવ્ય મહાકવિ કંઠ બુલંદ ગાજ્યો આમંત્રતી કાવ્ય રસિક સૌને બજી રહી પ્રેમલ ભટ્ટ માણ તો એમ કહેવાય છે કે પ્રેમાનંદ આપણી ભાષાના ફર્સ્ટ પ્રોફેશનલ પરફોર્મર હતા એમણે આખ્યાનમાં લખ્યું કે ઉદર નિમિત્તે સેવા કરી આપણું જે આખ્યાન ગઈ રહ્યો છું ગાઈ રહ્યો છું એ મારા પેટ માટે ગાઈ રહ્યો ઉદર નિમિત્તે સેવા કીધી ગામ અંદર બાર રે નંદીપુરમાં કથા કીધી યથાશક્તિ અનુસાર રે અને પછી ને આવ્યો દાસ દયો સલૂણો રેવા તટે તંબુર તાર છેડતો સુચારુ આ ગુર્જર વાટિકામાં વ્રજાંગના ગોરસ લઈ ઘૂમતી અને હવે દલપતરામ આવે છે કાજલબેને વાત કરી આવી ધીરે સાર સુધાર લઈ ઠરેલ શાણા કદડાની સવારી કરી દલપતરામ દયાલાલ ને ક્રાંતિનો યુગલ નાદ ફૂંકતો જોસ્સા ભર્યો નર્મદ વીર ઉતર્યો આ બધી વાત આપણે કરવાની છે એક કંડક્ટેડ ટૂર જાણે કે આપણી ભાષાની એવી આપણે કેટલીક વાતો કરવાની છે અને આ વર્ષ એ નરસિંહ મહેતાનું 600મું વર્ષ છે કાજલબેનનું ખૂબ સુંદર નાટક પણ લખ્યું જ છે તો નરસિંહ મહેતાની એક મારી ગમતી કવિતા જેના પરથી આ ઇન્ટરવલ પહેલાંના પ્રથમ ભાગનું આપણે શીર્ષક રાખ્યું છે નિરખને ગગનમાં એ આપણા સાક્ષરોએ આ કાવ્યને જગતના ભવ્યતમ કાવ્યમાંનું એક કાવ્ય કહ્યું છે એવું આ કાવ્ય નરસિંહ મહેતાનું ઝૂલણા છંદ એ ગુજરાતની આગવી ઓળખ સમો ઝૂલણા છંદ અને એ શાસ્ત્ર પ્રમાણે એ જમાનામાં 5 કે 10 માત્રાના તાલમાં એ ગવાતો હતો તો એ પ્રમાણે હું એ સ્વરાંકન આપની સમક્ષ રજૂ કરું છું ઝૂલણા છંદમાં આમ તો ઘણી પંક્તિઓ નરસિંહ મહેતાએ ઝૂલણા છંદમાં આપી જ છે જેમ કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જુજવે રૂપે અનંત ભાસે કે પછી પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર તત્વનું ટૂંપણું તુચ્છ લાગે તો એ એમ તો એમ કહેવાય કે બોલચાલની ભાષામાં પણ જાણે કે વાત પણ ઝૂલણા છંદમાં કરતા હશે કૃષ્ણને એ ગાળ પણ મને લાગે છે કે ઝૂલણા છંદમાં આપતા હતા કારણ કે એમનો પ્રસંગ છે રા માંડલિક રાજાએ એમને કહ્યું કે આ કૃષ્ણની મૂર્તિ પરથી હાર સીધો તારા ગળામાં આવે તો તું ભક્ત સાચો એટલે કૃષ્ણ નરસિંહ કૃષ્ણ પાસે બેઠા છે જુદી જુદી રીતે કૃષ્ણને વિનવે છે અને પહેલાં વિનંતી કરે છે પછી આજીજી કરે છે અને પછી કંઈક કડવા વચન કહે છે એ કહે છે કે નરસિંહને રે હાર એક આપતા તારા બાપનું શું રે જાય આ નરસિંહ એનું 600મું વર્ષ એનું ઝૂલણા છંદની જગતના ભવ્યતમ કાવ્યોમાંનું એક આપની સમક્ષ જપતાલમાં એનું સ્વરાંકન નિરખને ગગનમાં કોણ ભૂમિ રહ્યો Thank you.
નરસિંહ એમનો પ્રભાતિયા નો ઢાળ અને નરસિંહ સાથે આપણા શાસ્ત્રીય સંગીતનો કેદાર રાગ થાય છે. તો પ્રભાતિયા અને કેદારનું કેવું મિશ્રણ થાય છે તમે જોઈ શકો. જન્મેલા જર્મન કવિ રિલ્કે એની એક કવિતા છે, એમાં કદાચ નરસિંહનો વિચાર છે પણ મળ્યા હશે બે, ક્યાં તો રિલ્કે નરસિંહને વાંચ્યા હશે, એ બધા પ્રશ્નો છે. પુટ આઉટ માય આઈઝ એન્ડ આઈ કેન સી યુ સ્ટીલ, આ રિલ્કે લખે છે જર્મનમાં, હરીન્દ્ર દવેએ એનો અનુવાદ કર્યો છે. ઠારી દે તું દીપ નયનના, તવ દર્શનને કાજ મને એ કાચ નથી કઈ ખપના. ઠારી દે તું દીપ નયનના, પુટ આઉટ માય આઈઝ એન્ડ આઈ કેન સી યુ સ્ટીલ, સ્લેમ માય ઇયર્સ ટુ એન્ડ આઈ કેન હિયર યુ યટ, એન્ડ વિધાઉટ માય ફીટ કેન ગો ટુ યુ, એન્ડ ટંગલેસ વણ જીહવાય જીભ વગર, એન્ડ ટંગલેસ આઈ કેન કન્જન યુ યટ વી, પુટ આઉટ માય આઈઝ. આ નિરખને ગગનમાં એ નરસિંહનું એક ખૂબ અગત્યનું કાવ્ય, જગતનું ભવ્યતમ કાવ્ય એ મારે ખાસ આપની સમક્ષ રજૂ કરવું હતું. નરસિંહ કેટલી બધી પ્રેરણા પણ બીજા કવિઓને આપે છે. મનોજ ખંડેરિયાએ આ જ વાત લઈને લખ્યું કે નિરખને તું ગગનમાં તો અહીં ત્યાંને બધે હું છું, નિરખને તું ગગનમાં તો અહીં ત્યાંને બધે હું છું, મને ધારી લે મનમાં તો અહીં ત્યાંને બધે હું છું. તને કોણે કહ્યું કે હું સરળતાથી નથી મળતો, પ્રવેશી જો કવનમાં તો અહીં ત્યાંને બધે હું છું, ને મને ચશ્માની માફક પહેરવાનું છોડી દો મિત્રો, મને આંજો નયનમાં તો અહીં ત્યાંને બધે હું છું. નરસિંહ એક પદ આપે છે, હળવે 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 હરજી મારે મંદિર આવ્યા રે, મોટે 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 મેં તો મૂતીડે વધાવ્યા રે. આ પદ આમ સરળ શબ્દો છે પણ એની પાસેથી આપણને લય મળે છે. આ પુનરાવર્તન દ્વારા હેમરિંગની ટેકનિક મળે છે. હળવે 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 હરજી મારે મંદિર આવ્યા રે, રાજેન્દ્ર શાહની કવિતામાં આવે છે. કેવડિયાનો કાંટો અમને વનબગડામાં વાગ્યો છે, નરસિંહનો આ લય. હરીશ મીનાશુ આ વાત આગળ વધારીને કહે છે, કીધા 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 વ્રજમાં વિપરીત કૌતુક કીધા રે, એકલડા વાલે શરીને અબળાએ લૂંટી લીધા રે, સાધે 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 લલના લાગ લીલાનો સાધે રે, પીધા 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 તે રસ અરસ પરસના પીધા રે. ને આ નરસિંહની કવિતા પછી દર્શનાબેન મીરાબાઈની એક રચના રજૂ કરે છે, એનું અનુસંધાન પણ કંઈક નરસિંહની કવિતામાં છે. હેરી માં દર્દ દીવાની, મારા દર્દ ન જાણ્યા કોઈ. આપણી ગુજરાતી ભાષા આવી એક
જુદી જુદી રીતે એના પર હિન્દી ગુજરાત શૈલીની અસર હતી, એવી રીતે મારવાડી ગુજરાતીની પણ થોડી છાંટ એને મારું ગુર્જર શૈલી કહેવાતી, તો એ મારવાડી ગુજરાતી છાંટવાળું એક મહિલાભાઈ મુપદ દર્શનાબેન રજૂ કરે છે. એક અકાદમીના કુટુંબીજનોને મારા નમસ્કાર. મીરાબાઈના રેફરન્સમાં એક ઇન્સિડન્ટ શેર કરવો છે. હું 1.5 મહિના પહેલાં એક પેશન્ટની પ્રોસિજર કરવા ગઈ, એટલે પેશન્ટ મને કહે કે ડાક આઈ એમ ગોઈંગ ટુ ડાય. હા, એટલે મેં કીધું કે આઈ ડોન્ટ થિંક સો યુ આર ગોઈંગ ટુ ડાય. એટલે મને કહે કે યુ આર ફ્રોમ ઇન્ડિયા? મેં કીધું હા. એટલે મને કહે કે દેટ ઇઝ અ પોઈન્ટ ઇન ઇન્ડિયા હુઝ નેમ વોઝ મીરાબાઈ, આઈ લાઈક ધેટ પોઈટ અ લોટ. એટલે મેં કીધું એમ. એટલે મને કે આઈ હેવ રેડ ફ્યુ લાઇન્સ ઓફ હર પોએટ્રી ટ્રાન્સલેટેડ ઇન ઇંગ્લિશ. અને પેશન્ટ મને કહે કે ડાક લિસન, માય આઈઝ આર નો લોંગર માય આઈઝ, માય આઈઝ આર નો લોંગર માય આઈઝ એન્ડ આઈ એમ રેન્ટિંગ ધીસ બોડી. આઈ એમ ગોઈંગ ટુ બી વન વિથ ધ હાયર પાવર એન્ડ ડાક આઈ એમ એટ પીસ. અને બહાર પહેલાં ચેપલેન સર્વિસના ઊભા હતા માણસો, અને આઈ વોઝ થિંકિંગ કે આવું મીરાબાઈ જ લખી શકે. 14મી 15મી સદીમાં એમણે જે સરળ અને સચોટ લખ્યું અને એને લીધે એની લોન્જેટિવિટી કેટલી બધી. અને એચઆરએ કીધું કે યંગસ્ટર્સ ઓછા છે, પણ મારે કહેવું જોઈએ કે મારો દીકરો 12 વર્ષનો ઓડિયન્સમાં છે. એ મીરાબાઈના ગીતો ગાય છે, મારી સાથે તબલા વગાડે છે, પેટી વગાડે છે. એટલે મીરાબાઈની રચના અમારું બહુ જ સુંદર કમ્પોઝિશન. અને અમોલ અને હું બે શેર કરીએ છીએ મોમ અને સન તરીકે, એટલે ઇન એડવાન્સ ફોર મધર્સ ડે ધીસ ઇઝ ફોર અમોલ. હે દર્દે દિવાણી, દર્દે દિવાણી, હે દર્દે દિવાણી, દર્દે દિવાણી.
दर्द की मारिया दर दर डोलिया बैद मिलिया नहीं कोई मीरा री प्रभु दर्द मिटांगा जब बैद सांवरो होए आ सांवरो वही सुंदर नरसिंह मेहता ने लख्यू के अनंत नामनु औसड़ मारे जेना भाग्य होए तेने भावे रे वैष्णव वैद्य दी पासे वसीये तो रवि सुत तेने घेर नावे रे चोखू चूर्ण चतुर्भुज केरू बहु नामी नी बुकी रे गोविंद नामनी गोली रे वाली महे हरी चरणों तक भूकी रे अने गजल मा पण आ सुंदर वैद केवो जोईए सुंदर सांभरो शून्य पलनपुरी नु कहे छे के सुंदर जो हो तबीब तो छे एक वात नो डर के साजा थवानी कोई उतावळ नहीं करे सुंदर जो हो तबीब तो छे एक वात नो डर साजा थवानी कोई उतावळ नहीं करे હવે એક રચના આપણા ખૂબ મહત્વનું એક સ્થાન કહી શકાય એવા કવિ પ્રીતમ એની આ કવિતા તો કદાચ બધાને ભણવામાં ગુજરાતી વિષય હશે તો આવી જશે ઉમાશંકર જોશીએ એક નિશ્ચયના મહેલમાં નામનું એક પુસ્તક લખ્યું છે જેમાં જુદા જુદા ભક્તિ કાવ્યોનો આસ્વાદ કરાવ્યો છે એમાં એમણે નોંધ્યું છે કે આ પદ જે છે એ ઓક્સફર્ડના એક વિદ્વાન યુવાન મસ્કરો એમણે આપણા સાક્ષર વિષ્ણુ પ્રસાદ ત્રિવેદીને પત્રમાં લખીને જણાવ્યું કે આ પ્રીતમનું આ પદ એ વિશ્વના ઉત્તમ ભજન સંચયમાં સ્થાન પામે એવું આ પદ છે અને હમણાં એવું થયું કે એક મારી સ્કૂલ છે અમદાવાદમાં શારદા મંદિર એમાં અમે એવું નક્કી કર્યું કે છોકરાઓ માટે વિદ્યાર્થીઓ માટે મ્યુઝિક એપ્રિસિએશન તો દર રવિવારે કેટલાક એક ડાયલોગ ને કવિતા સંગીતમાં રસ લેતા થાય એના માટે શું બ્રેન સ્ટોર્મિંગ કરવું એનો વિચાર કરતા કરતા વૈષ્ણવજન આપણું ખૂબ મહત્વનું બધાને જાણીતું છે એના ત્રણ વર્ઝન્સ અમે સંભળાવ્યા એક ખમાજ રાગમાં જે ગવાય છે તે બીજું પ્રભાતિયાના ઢાળમાં ગવાય છે અને ત્રીજું ખમાજ રાગમાં જ પણ સાથે તબલા પર ઠેકો કવ્વાલીનો છે તો એક સર્વધર્મ સંભાવની એક તો મને થયું કે આ હરિનો મારગ છે શુરાનો નહીં કાયરનું કામ જોને એ કવ્વાલીના ઠેકામાં આપને સમજ હરિનું માર્ગ છે શુરાનો હરિનો માર્ગ છે શુરાનો નહીં કાયરનું કામ જોને હરિનો માર્ગ છે શુરાનો
અવસાન થયું. તમે જોશો કે અત્યાર સુધી
તો બધી જ લગભગ ભક્તિ માર્ગી કવિતા છે. એ દરમિયાન ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાય, એ લોકોએ પણ એના સ્વામીઓએ ખૂબ સુંદર રચનાઓ કૃષ્ણની આપી. એની એક રચનાનું પઠન કરીને એક દયારામની રચના સંભળાવું. આ આનંદવર્ધન એ કાવ્યનો આત્મા શું, એનો કોઈ પ્રશ્ન કર્યો તો એના જવાબમાં કહે છે, કાવ્યસ્ય આત્મા ધ્વનિ, ધ્વનિ એ કાવ્યનો આત્મા છે. આ પઠન એટલું સુંદર કરવાનું મને ગમે છે. આ કાવ્યનું બ્રહ્માનંદ સ્વામીની રચના છે. નટવર નાચે એ અને એનો છંદ ચર્ચરી છંદ કહેવાય. અને બ્રહ્માનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ એ લાડુદાન ગઢવી હતું રંભે. અને આ એક સુંદર રચના નટવર નાચે, એનો છંદ જોજો, એમાંથી ઉત્પન્ન થતું નાદ માધુર્ય જોજો. એક નિશી શશી અતિ ઉજાશ, પ્રૌઢ શરદ ઋતુ પ્રકાશ, રમણ રાસ જગ નિવાસ, ચિત્ત વિલાસ કીને, મુરલી ધૂન સુર અપાર, મુરલી ધૂન અતિ રસાલ, ગેહરે સુર કર ગોપાલ, તાન માન સુભગ તાલ, મન મરાલ લીને, બ્રહ્મનીર સુન ભર ઉછાવ, બનઠન તન અતિ બનાવ, ચિત્તવત ગત નૃત ઉછાવ, ભાવ 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 સાચે, હરિહર અજ હેર હેર, વિકસત સુર બેર બેર, ફર ગટ ઘટ ફેર ફેર, નટવર નાચે. ઠેં ઠેં બન ત્રંબક ઠોર, ચે ચે શરનાઈ સોર, ધે ધે બજ પ્રણવ ઘોર, ધે ધે બોલે ઝુક 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 બજન ઝંઝ, ટુક ટુક મંજીર રંજ, ડુક ડુક ઉપંગ અંગ, અતિ ઉમંગ ડોલે, ઝગડદામ ઝગડદામ પખાજ, ત્રગડદા થઈ થઈ સમાજ, કડકડદા કડકડદા દુકડ તુકડ, તન ઘટ તરાચે, હરિહર અજ હેર હેર, વિકસત સુર બેર બેર, ફરગટ ઘટ ફેર ફેર, નટવર નાચે. બ્રહ્માનંદ સ્વામીની આ રચના એટલી મને ગમે છે. અને હવે એક રચના દયારામની આપની સમક્ષ રજૂ કરું. એમ કહેવાય છે કે દયારામ દેખાવમાં ખૂબ સુંદર હતા, આમ સાફોદરા નાગર હતા રામભાઈ. એમ કહેવાય છે કે પાન ખાય તો પાનનો રસ ગળા નીચે ઉતરતો લોકો જોઈ શકતા. પણ આ એક કૃષ્ણ ભક્તિની એક અદ્ભુત રચના, એની પ્રથમ પંક્તિ તો એટલી બધી ગમે ત્યારે મનમાં ગુંજ્યા કરે, રમ્યા કરે એવી. ચિત્ત તું, ચિત્ત તું શિદને ચિંતા ધરે, ચિત્ત તું શિદને ચિંતા ધરે, કૃષ્ણ કરવું હોય તે કરે, ચિત્ત તું શિદને ચિંતા ધરે, કૃષ્ણ કરવું હોય તે કરે, ચિત્ત તું શિદને ચિંતા ધરે, કૃષ્ણ કરવું હોય તે કરે.
जंगम जड चेतन मां माया नु बड़ ठरे स्थावर जंगम जड चेतन मां माया नु बड़ ठरे संरण कर श्री कृष्ण चंद्र समरण कर श्री कृष्ण चंद्र जन्म मरण भय हरे चित तुम शितने चिंता हरे कृष्ण ने गर्भुते क्वेश्चन मार्क प्रश्न ये तुम्हारे लावो है तो ऋषभ स्वर छे ना पर अटको षडज पर એટલે કે સા પર પાછા આવો તો વિધાન લાગશે સ્ટેટમેન્ટ પણ પ્રશ્ન બતાવો હોય તો ઋષભ પર રે પર ચિત તું શિત ને ચિંતા હરે કૃષ્ણ ને કરું હોય चित तू
1852 માં દયારામનું અવસાન થાય છે અને 1853 માં નર્મદ પહેલી કવિતા લખે છે. ત્યાં સુધીમાં દલપતરામ અને એલેક્ઝાન્ડર ફિનલોક ફોક્સ નામના અંગ્રેજી અધિકારી એવી મિત્રતા બંધાય છે. ગુજરાતમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના થાય છે. અંગ્રેજીનો અભ્યાસ વધે છે. લોકો કુદરત અને રોમાન્સની કવિતાના પરિચયમાં આવે છે અને નર્મદ આ કાવ્ય આપે છે. તમે જોયું હશે અત્યાર સુધીની ભક્તિ માર્ગની કવિતા ઘણા બધા નામ રહી ગયા. ધીરા ભગત, ભોજા ભગત કે પ્રેમાનંદ અખા, ઓફકોર્સ એને યાદ કર્યા આપણે. પણ હવે કેવો વિષય વસ્તુમાં વળાંક આવે છે. કાવ્યનું શીર્ષક છે દરિયા પર ચાંદનીની શોભા, નર્મદ. શેમુભાઈનું સ્વરાંકન છે, રાગ ચારુકેશી ઉપર આધારિત. આહા પૂરી ખીલી ચંદા, આહા પૂરી ખીલી ચંદા, આહા પૂરી ખીલી ચંદા, શીતળ માધુરી છે સુખ કંદા, શીતળ માધુરી છે સુખ કંદા, આહા પૂરી ખીલી ચંદા, આહા પૂરી ખીલી ચંદા. રહી પસારી પાણી પરતે રહી પસારી, રૂડી આવે લહેર મંદા, પાણી પરતે રહી પસારી, રૂડી આવે લહેર મંદા, શશી લીટી રૂડી ચડતે વળી મિલે તે આનંદ, પૂરી ખીલી ચંદા, આહ પૂરી ખીલી ચંદા. Yeah.
जलदल उपर दामिनी दमकती यामिनी व्योमसर माही सरती कामिनी कोकिला केली पूजन करे सागरे भासती भव्य भरती पिता सृष्टि सारी समुल्लास धरती तरल तरणी समी सरल तरती पिता सृष्टि सारी समुल्लास धरती कांतिनी आ कविता अने गुजराती भाषा में गजलनों प्रवेश थाय छे 1887 में पहली गजल लखाई छे गुजराती भाषा की बालाशंकर कंसारिया ये आपने संभाली छे पहली गुजराती गजल यहाँ आवतो हतो राम भाई कोईक ने कहू आ बधुं निजानंदे चाले छे तो बालाशंकर कंसारिया की आ कविता में पण एक मेसेज छे कवि राजा थयो शी छे पछी पीड़ा तने कई निजानंदे हमेशा बाल मस्ती में मजा ले छे आ एक मस्ती छे ए गुजारे जे शिरे तारे जगत नो नाथ ते सहजे गुजारे शिरे तारे जगत नो नाथ ते सहजे गण्यो जे प्यारो प्यारा अति जगत नाथ ते से प्यार प्यारे अति फारसी कवि हाफिज એમની મૂળ ફારસી કવિતા મૂળ કાવ્ય સંગ્રહ આખો ફારસીમાંથી એનો અનુવાદ કર્યો એ જમાનો જગતના કાચના યંત્રે ખરી વસ્તુ નહીં ભાસે ન સારથી ન ઠારાઈ जराए संग से रह जे न सागर से न ठहराई जराए संग से रह जे गण जे प्यार प्यारे अति प्यार गणी
તુલસીદાસે તુલસી રામાયણ લખ્યું એમાં પણ પહેલા તો લખ્યું છે કે આ હું સ્વાંત સુખાય મારા આનંદ માટે લખ્યું સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા આવું એમણે લખ્યું આજે એટલી બધી ગઝલ લખાય છે એ જમાનામાં ગઝલની સ્વીકૃતિ નહોતી કૃષ્ણરામ નામના કોઈકે લખ્યું કે ફારસીઓના હરફ વસ્યા વિપ્રની વાણી બાલાશંકર માટે આ ગઝલ લખી દો ફારસીઓના હરફ વસ્યા વિપ્રની વાણે ગઝલ રેપતા તરફ ગમતા દેખાતા ને કોઈ ગઝલને ગણકારે નહીં એવી પરિસ્થિતિ આજકાલ એટલી બધી ગઝલ લખાય કે અદમ ટંકારવીને લખવું પડ્યું આ જ ગઝલનો ઉપયોગ કરીને આમ એક વિવેચકે કહ્યું કે આજકાલ નળખોલો એટલી ગઝલ નીકળે નળખોલો એટલી ગઝલ તો અદમ ટંકારવીએ લખ્યું એક બે રદ્દી રદી થોડા કબાળી કાફિયા થઈ ગઈ અધર ગઝલ પથ્થર ગઝલ કુછ બીજ પિયા શબ્દકોશી પાનરસ પિચકારતા કાગળ ભરે ને કલમ વિરો તને શાહીમાં ઘોળી પી ગયા
મતલા એ થઈ માથા ભારે, મતલબ એક ગઝલનો પહેલો છે, મતલા એ થઈ માથા ભારે, ગને દીધો ગોળીએ, ઝનો જખમી હાથ જાની, લ પલાયન થઈ ગયા. હા ગુજારે જે શિવે તારે સહી લેજે હવે, હા ગુજારે જે શિવે તારે સહી લેજે હવે, સોચી સમજીને જ પૂર્વજ આ શિખામણ દઈ ગયા. જ્યાં જ્યાં નજર મારી યાદી ભરી ત્યાં આપની, જ્યાં જ્યાં નજર મારી જ્યાં જ્યાં નજર મારી યાદી નજર યાદી ભરી ત્યાં આંસું મહીએ આંખથી, યાદી ભરે છે આપની જ્યાં નજર મારી. માશુકો ના લાલની લાલી નહીં લાલી અને માશુકો લાલની લાલી નહીં લાલી મને જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં બોલો જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં બોલો ત્યાં ત્યાં નિશાની આપની જ્યાં જ્યાં નજર મારી છે. Yeah.
રાતે અમારી ગોદમાં આદમ બદમ બોલી રહી ઝીલી સિતારી આપની કિસ્મત કરાવે ભૂલ તો ભૂલો કરી નાખું બધી છે આખરે તો એકલી ને એ જ યાદી આપની કદાપી મને એવું કહેવામાં આવ્યું કે પહેલાં તરહી મુશાયરા થતા તરહી મુશાયરા એટલે શાયરોને રદીફ એટલે કે છેલ્લી પંક્તિઓ આપી દેવામાં આવે છેલ્લો ભાગ ગઝલ અને એના પર દરેક ગઝલ દરેક શાયર ગઝલ લખે દાખલા તરીકે ગઝલ તો ઘાયલ સાહેબે પણ ગઝલ ઉપર લખ્યું છે મરીઝ સાહેબે પણ લખ્યું છે અણગમાને અતિક્રમી તે ગઝલ ને પ્રણયમાં પરિણમી તે ગઝલ દ્રષ્ટિ મળતા જ પાંપણ મધ્યે ઉગે સંબંધ રેશમી તે ગઝલ ને લીટી એકાદ નિરખી ઘાયલ હલ બની જાય આદમી તે ગઝલ મરીઝ લખે પ્રથમ જો થાય છે આ જિંદગી તમામ ગઝલ પછી લખાય તો એક એનું છે એક નામ ગઝલ ને એવી રીતે લઈને આવ્યો છું એવું એવો રદીફ દરેક શાયરની એમાં પંક્તિઓ મળે છે ઘાયલ સાહેબે લખ્યું કે ભૂલાતી પ્રેમ મસ્તીની કહાની લઈને આવ્યો છું કલાપી બાલની અંતિમ નિશાની લઈને આવ્યો છું ગણી દહીવાલા લખે કે હૃદયના ભાવ પાંખે કલ્પનાની લઈને આવ્યો છું સિતારાઓ સુનો કથની ધરાની લઈને આવ્યો છું ગણી ગુજરાત મારો બાગ છે હું છું ગઝલ બુલબુલ વિનયથી સજ્જ એવી પ્રેમ વાણી લઈને આવ્યો છું મોહબ્બત મરીઝ સાહેબ લખે મોહબ્બત હું મિલન આશા વિનાની લઈને આવ્યો છું ભર મહેફિલમાં એકલતા ખુદાની લઈને આવ્યો છું એને શૂન્ય પાલનપુરીની મેં પંક્તિ કહી ગઝલ મારી સમજનારા જ એનો મર્મ સમજે છે ઉઘાડા શબ્દમાં પણ વાત છાની લઈને આવ્યો આ શૂન્ય લઈને આવ્યો છું એ પછી પહોંચે છે રમેશ પારેખમાં લઈને આવ્યા છે આ મન પાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે લઈને આવ્યો છુંની વાત આવ્યા છે સુધી પહોંચે છે એ આપણી ગઝલની યાત્રા છે તો એક કેટલાક પરંપરાગત કવિ નાનાલાલના કેટલાક ગરબાના મુખડાઓ આપણે સંભળાવ્યા છે એટલા સુંદર આ ઢાળ છે અને એમ થાય કે આ શબ્દો જ ના હોય અને કેવળ ટ્યુન્સ હોય માત્ર સંગીતના સ્વરો તો આપણને લાગે કે આ ટિપિકલ ગુજરાતી કમ્પોઝિશન છે એવા ઢાળવાળા કેટલાક ગરબા એના મુખડા તમને સંભળાવો અને જો આપણી પરંપરા આપણી નાનાલાલની ભાષાનો નાનાલાલની ભાષાનો વૈભવ એની સમૃદ્ધિ ચંદ્રીએ અમૃત મોકલ્યા રે બેન ફૂલના કટોરી ગુંથેલા જગ માલની રે બેન અમૃત અંજલિ થઈ ઝીલું રે બેન ચંદ્રીએ અમૃત મોકલ્યા રે બેન કટોરી ગુંથી જગ માલણી રે અમૃત અંજલિમાં નહીં ઝીલું રે અંજલિમાં ચાર ચાર ચાળણી રે અંજલિમાં ચાર ચાર ચાળણી રે અંજલિએ છોકણા નાટા જગ માલણી દેવે અમૃત અંજલિમાં લઈ ઝીલું દેવે ઝીલું નહીં તો ઝરી જતું રેવે જગદશ
जग मानणी रे अमृत अंजलि नहीं जीवो रे उतरी जाए मेलेडी गुजराती मेलेडी सांजो पड़ी सांजो पड़ी ने भेजी बोलती थी मोरली हमरिया को गाने काट दे बोलती थी मोरली हमरिया कुबा ने काट दे मोरली ना मीठा मीठा बोल दे मोरली हमरिया कुबा ने काट दे ये सांझ पड़ी मेरी मोरली हमरिया कुआ ने काट दे गोरस ले ले पीछो ओ गोपी काली गोरस भरली गोरस ले ले पीछो ओ गोपी काली गोरस भरली ज्योत नैने छे प्रेम ज्योत बदने छे प्रेम ज्योत नैने छे प्रेम ज्योत आत्मा अमृत निहेरी ओ गोपी काली गोर से भरली गोरस अन्न
અંદર જ્યારે સડ્યા મૂળિયા કેમ ઉગશે પાન, ભીતર જ્યારે શ્વાસ રુદ્ધ હો કેમ ગવાશે દાન, અસલી ટવકો કોણ પકડશે નથી કોઈને કાન. જો કે આ મહેફિલ એનો જવાબ નથી, આ મહેફિલમાં છેલ્લે ઇન્ટરવલ પહેલા છેલ્લે એક રચના આપણી નરસિંહરાવ દિવેટિયાની, એક એમણે એ વખતે અનુવાદ પ્રવૃત્તિ પણ ખૂબ જોરમાં અને ગાંધીજીના કહેવાથી ખાસ આ રચનાનો નરસિંહરાવે અનુવાદ કરેલો. ગાંધીજીને ખૂબ ગમતી પ્રાર્થના હતી, લીડ કાઇન્ડલી રાઇટ, જોન કાર્ડિનલ ન્યુમેનની કવિતા એમણે સાઉથ આફ્રિકામાં સાંભળેલી અને આપણી ભાષાના કવિઓ એમણે એટલી ઈચ્છા હતી કે આપણને અનુવાદ કરે. કાંતે પણ અનુવાદ કર્યો છે, નરસિંહરાવ દિવેટિયાએ પણ અનુવાદ કર્યો. પ્રેમલ જ્યોતિ તરો તાખી મુજ જીવન પંથ ઉજાળ, એમ કહેવાય. હું આ લીડ કાઇન્ડલી રાઇટ એનું હું વિકીપીડિયા પર સર્ચ કરતો હતો, એમાં એવું જાણવા મળ્યું કે ટાઇટેનિકનો શિપરેક થયો એની થોડીક મિનિટો પહેલાં ત્યાં એ લોકોએ લીડ કાઇન્ડલી રાઇટ ગાયેલું શીપ ઉપર. અને આ સુંદર પ્રાર્થના પ્રેમલ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ, એક પ્રાર્થના તરીકે તાલ વગર અને પછી આપણે વિરામ. પ્રેમલ જ્યોતિ તારો મુજ જીવન પંથ ઉજાળ, પ્રેમલ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ. દૂર પડ્યો નિજ ધામથી હું ઘેરે ઘર અંધાર, દૂર પડ્યો નિજ ધામથી હું ઘેરે ઘર અંધાર, માર્ગ સુજે નવ ઘોર રજની માં, નવ ઘોર રજની માં નિજ શિશુને સંભાળ, મારો જીવન પંથ ઉજાળ, પ્રેમ જ્યોતિ તારો દા જીવન પંથ ઉજાળ. ડગમગ તો પગ રાખ તું સ્થિર મુજ દૂર નજર છોડ જાય, દુર્માર્ગ જોવા લોભ લગી વ્રન, એક ડાક બસ મારે એક ડગલું બસ, પ્રેમ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ, રજની જશને પ્રભાત ઉજળશે નિસ્મિત કરશે પ્રેમ, રજની જશને પ્રભાત ઉજળશે નિસ્મિત કરશે પ્રેમ, દિવ્ય ગણોના વદન મનોહર, દિવ્ય ગણોના વદન મનોહર મારે હૃદય વસ્યા ચિરકાલ, જે મેં ખોયા વતન
क्षण प्रेम ज्योति तारो दाखी मुझ जीवन पूजा। એમની ગઝલ ગઝલ વિશ્વ નામના મા ત્રિમાસિકમાં પ્રગટ થઈ હતી, એવું વાંચ્યું છે. મારી આંખ નબળી પડી ગઈ છે એટલે વાંચવામાં કંઈ ભૂલ થાય તો માફ કરજો. તે બેસે નહીં, તે બેસે અહીં. કોઈનું પણ આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં, ને પછી છાતીમાં દુખ્યું હોય તે બેસે અહીં. હાથ વચ્ચે નાવ ઘૂંટ્યું હોય તે બેસે અહીં, ને અદબથી એને ભૂંસ્યું હોય તે બેસે અહીં. સૂર્ય તપતો હોય એનો મધ્યમાં, ને તે છતાં કોઈના ચરણોમાં ઝૂક્યું હોય તે બેસે અહીં. હાથ પોતાનો બીજો જાણવા પામે નહીં, કિરિયારું એમ પૂર્યું હોય તે બેસે અહીં. છેલ્લે મને પોતાને લાગુ પડે એવી લીટી છે, એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું, એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં. રામભાઈ પૂછે છે વિરામ પછીનું દોરમાં શું છે, તો ભાયલ સાહેબનો એક શેર છે કે આગળ જતાં એ રંગ અનોખો જ લાવશે, ઘાયલ ગઝલના આ તો હજી શ્રી ગણેશ. એ કંઈક જુદી વાત હવે થવાની છે, થોડું આધુનિક અને અનુઆધુનિક કવિતા અને સંગીતની તરફ આપણે આગળ વધીશું. મને ખૂબ આનંદ છે કે મહેન્દ્રભાઈ, જેના માટે મને ખૂબ માન છે, આદર છે અને પ્રેમ છે, એવી વ્યક્તિ આજે અમારી આ સીડીનું ઉદ્ઘાટન કરે છે. ગીત ગગનના એ શબ્દો કવિશ્રી ઉમાશંકર જોશીના ગીતમાંથી લીધા છે. અમે ગીત ગગનના ગાશું, અમે ગીત મગનમાં ગાશું, કલકલ કૂજન સુણી પૂછશો તમે અરે છે આ શું. એટલે કંઈક ઊંચે જવા માટેની એક તૈયારી રૂપે અથવા એવી ઈચ્છા રૂપે આ સીડી છે. ગીત ગગનના એ સીડીમાં ઇન્સિડન્ટલી કેવું હોય તો એવું કંઈક કહું કે એમાં તબલા નથી, પણ જુદી જુદી રિધમ્સ છે. એટલે એકતારાની રિધમ છે, ગિટારની રિધમ છે, ડફ છે, આદિવાસીમાં જે વગાડાય તેવું બગલ બચ્ચું નામનું એક વાદ્ય છે, એના પર એક ગીત છે. તો જુદી જુદી રીતે આપણી કવિતાને અનુભવવાનો એક પ્રયાસ રૂપે આ સીડી છે, અને મને આશા છે કે ગમશે. એક નવો પ્રયોગ છે. સ્વરાભિષેક 6 એ 5 વોલ્યુમ્સ ઓલરેડી થઈ ગયા એના પછીનું છે. એની સાથે દરેક સીડી સાથે એક પુસ્તક છે. એમાં બને ત્યાં સુધી, શક્ય હોય ત્યાં સુધી, એક એક એટલીસ્ટ એવી કવિતા છે જે કવિના હસ્તાક્ષરમાં હોય. અને સ્વરાભિષેકના વોલ્યુમ્સમાં એક પઠન અને એક ગાન, એક કવિની બે રચના આપણને મળે એવી વ્યવસ્થા અથવા એવો વિચાર છે. કવિનો અવાજ હોય, કવિના અક્ષરો પણ હોય, અને એના પછી એક કવિની એક રચના ગવાય એવી જાતની એક એક કવિ પ્રત્યેનો આદર સ્વરાભિષેક. એટલે અમે એવું માનીએ છીએ કે કવિતા જ્યારે ગાઈએ છીએ, કવિનો શબ્દ જ્યારે ગાઈએ છીએ, ત્યારે સંગીતકારો કવિના શબ્દ પર સ્વરનો અભિષેક કરે છે, અને એ રીતે સ્વરાભિષેક નામ અમે શોધ્યું છે. મને આશા છે કે આપ સૌને ગમશે. રામભાઈનો ખૂબ આભાર, શાહ સાહેબનો ખૂબ આભાર, સ્વરાભિષેક 6 એમના હાથે વિમોચિત થઈ, અને આ એક યાત્રા ચાલુ રહે. ટાગોરની એક કવિતામાં સોંગ અનસંગની વાત છે કે ધ સોંગ દેટ આઈ હેવ કમ